જૂનાગઢ મહાનગરપાલિકા પેટા ચૂંટણી વોર્ડ નંબર 15 ના જનરલ સીટ પર કોંગ્રેસ લાખાભાઈ પરમારે પ્રચારની કરી શરૂઆત. સમગ્ર ગુજરાતમાં જ્યારે ચૂંટણીના પડઘમ વાગી રહ્યા છે ત્યારે પૂર્વ મેયર લાખાભાઈ પરમાર, જેમણે સામાન્ય સીટ પરથી કોંગ્રેસમાં ઉમેદવારી નોંધાવી પોતાના કાર્યકર્તાઓ સાથે આંબેડકર વિસ્તારમાં ઢોલના ધબકારે ચૂંટણી પ્રચારની તૈયારીઓ કરી દીધી છે. જૂનાગઢના વોર્ડ નંબર 15ના મતદારો દ્વારા જણાવાયું હતું કે ઉમંગ ઉત્સાહની સાથે વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પક્ષ અને લાખાભાઈ પરમાર જંગી બહુમતીથી જીતશે તેવી આશા વ્યક્ત કરી હતી. કારણ કે પૂર્વ મેયર લાખાભાઈ પરમાર 10 ટર્મથી કોંગ્રેસમાં ચૂંટાતા આવ્યા છે અને છેલ્લા 50 વર્ષથી કોંગ્રેસ પક્ષમાં રહી પ્રજાના પ્રશ્નોનો યોગ્ય ન્યાય આપ્યો છે. વધુમાં ડોક્ટર બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પાસે બેસીને લોકોના પ્રશ્નોને સાંભળી લોકોના પ્રશ્નો હલ કર્યા છે, જે કોંગ્રેસના મતદારો દ્વારા જણાવ્યું છે. રોડ, રસ્તા, લાઇટ, પાણીના પ્રશ્નો અને જૂનાગઢ શહેરની ઝુંપડપટ્ટીને રેગ્યુલાઇઝ કરવા માટે નગરપાલિકાના સમસ્યા લાખાભાઈ પરમાર દ્વારા ઠરાવ પસાર કરેલ, જેમાં 1993માં ઝુંપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા માટે ફી પણ ચૂકવી દીધેલ છે. ત્યારબાદ મહાનગરપાલિકામાં જનરલ વોર્ડમાં ઝુંપડપટ્ટી રેગ્યુલાઇઝ કરવા ઠરાવ પસાર કરેલ છે. હાલ ઝુંપડપટ્ટીમાં રહેતા લોકોને વહેલી તકે દસ્તાવેજ મળે તેવી કાર્યવાહી પણ કરેલ છે. હાલમાં આ બધા કામોને લોકો મત આપી અને વિશ્વાસ રાખી બિરદાવે એવું વોર્ડ નંબર 15ના કોંગ્રેસના ઉમેદવાર લાખાભાઈ પરમાર દ્વારા કહેવામાં આવ્યું હતું. બ્યુરો રિપોર્ટ, સ્પીડ ન્યૂઝ 17. વોર્ડ નંબર 15ના ઉમેદવાર તરીકે મને કોંગ્રેસ પાર્ટીએ સામાન્ય સીટ આપી છે. આ સામાન્ય સીટ છે, અનામત નથી. તેમ છતાં મને સામાન્ય સીટ કોંગ્રેસે આપી છે અને મારી તાકાત જોઈને આપી છે. કેપ્ટન સામાન્ય હતો એટલે ફેરે ખાલી 1500 જ મતીના હતા અને હું ત્યારે એની સામે અપક્ષ હતો તો મારા 2700 મત હતા. મારા સમાજે મને તાકાત આપી છે અને મારા સમાજને લીધે હું જીતું છું. અત્યારે મારા સમાજના જે મત છે એ 7000 ઉપર છે અને રબારી સમાજના 800 મત ખાલી છે. તો 800 મતવાળો જીતવાનો કે 7000 વાળો જીતવાનો? આ 7000ની તાકાતથી હું મારા સમાજની તાકાતથી લડવા માગુ છું. આજે તમે શું કાર્યક્રમ? આજે અમે બાબાસાહેબની શોભાયાત્રા અને કોંગ્રેસ જિંદાબાદના નારા સાથે કોંગ્રેસ વિજય ઉત્સવ આજે મનાવી રહ્યા છે. બોલો ને, આજે વોર્ડ નંબર 15માં કોંગ્રેસ પક્ષ પ્રચાર માટે નીકળેલ છે ત્યારે પ્રજાનો સારો સહકાર મળેલ છે. દરેક લોકો ભાજપના કુશાસનથી ત્રાસ પામેલા છે. 1.5 વર્ષ જેવા સમયગાળા વીતી ગયા છતાં આ નવા નવા જે આવ્યા છે નવા કોર્પોરેટરો, તેને કાંઈ સૂઝબૂઝ નથી પડતી. નાના નાના કામ માટે પણ પ્રજાના કામ થતા નથી. આખી ખાડાનગરી કરી નાખી છે જૂનાગઢની. લોકો ભાજપથી ત્રસ્ત થઈ ગયા છે. કોંગ્રેસને સારો પ્રતિસાદ મળે છે. અમારા લોકલાડીલા ઉમેદવાર શ્રી લાખાભાઈ પરમાર આ વખતે જંગી બહુમતીથી ચૂંટણી જીતવાના છે.